જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું દર્શના બગોહી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ અને વિષય અર્થશાસ્ત્ર, અને એમાં આપણે યુનિટ જોઈએ છીએ ભારતનું જે અર્થતંત્ર છે, એટલે કે એમાં જોઈએ આપણે કે ભારતીય અર્થતંત્રમાં સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર અને સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, એટલે કે બંનેનો અભ્યાસ કરવાનો છે. અને પછી અલગ અલગ બધા લક્ષણો છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો એનો. તો હવે આપણે અત્યારે જોઈએ છીએ કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે એનો અભ્યાસ કરીએ, તો એમાં જોઈએ કે આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે. એટલે કે આઝાદી પછી જોઈએ કે ભારતનું અર્થતંત્ર ઘણો બધો, ટૂંકમાં એમાં કહેવાય ને કે વિકાસ હાંસલ કર્યો છે, એટલે કે ક્રમશઃ એ પ્રગતિ થતી જાય છે. પણ આ બધી બાબતો છે તો શરૂઆતમાં કેવી બહુ વધારે નહોતી એમ, પણ પછી ક્રમશઃ એમાં વધારો થતો જાય છે. તો હવે આપણે જોઈએ કે જે બાબતો નીચેના લક્ષણો દ્વારા સ્પષ્ટ કરીએ છીએ, તો એમાં જોઈએ પહેલું કીધું છે માથાદીઠ આવક. તો ભારતની માથાદીઠ આવકની વાત કરી છે કે માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ કીધું છે, એટલે કે જે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ હોય, માનવ વિકાસ અહેવાલ છે, તો એ ક્યારનો, તો 2014 મુજબ જોઈએ કે ભારતની જે માથાદીઠ આવક છે એ આપણને અલગ અલગ ડોલર છે એના આંકડામાં આપેલી છે. તો એમાં જોઈએ કે વર્ષ 2013માં 5150 ડોલર હતી, એટલે કે ભારતની માથાદીઠ આવક છે એની વાત કરી. માથાદીઠ આવક એટલે શું થાય કે દરેક વ્યક્તિ દીઠ આવક છે, માથાદીઠ આવક છે. એ કીધું છે કે વર્ષ 2013માં હતી 5150 ડોલર હતી, અને જે ચીનની માથાદીઠ આવક છે 11447 ડોલર હતી. હવે જોઈએ કે એમાં ચીનની માથાદીઠ આવક છે એ, જો ભારતની માથાદીઠ આવક કરતાં ચીનની માથાદીઠ આવક વધારે છે. અને શ્રીલંકાની 9250 ડોલર હતી, એટલે કે શ્રીલંકાની જે માથાદીઠ આવક છે એનો પણ આપણને આંકડો આપવામાં આવ્યો છે. તો એ માથાદીઠ આવક છે કેટલી હતી, 9250 ડોલર હતી. હવે અમેરિકાની વાત કરી છે, તો અમેરિકાની કે જે કહેવાય ને કે સારો એવો વિકસિત દેશ છે અમેરિકા છે, નોર્વે છે પ્રથમ ક્રમે આવે છે. તો અમેરિકા છે એમાં 52308 ડોલર હતી, અને નોર્વેની 63909 ડોલર કરતાં ઘણી ઓછી જણાય છે. એટલે કે અમેરિકાની જોઈએ તો આપણે જોઈએ ને કે વધારે છે અમેરિકાની, 52308 ડોલર, તો એ સારી એવી કહેવાય. પણ નોર્વેની છે એ માથાદીઠ આવક કેટલી હતી, 63909 ડોલર હતી, એટલે કે જે નોર્વેની આવક છે સૌથી વધારે છે એની કરતાં, અમેરિકાની પણ ઓછી છે અને ભારતની તો સાવ ઓછી ગણાય છે. એટલે આપણે જોઈએ કે જે વિકસિત દેશ છે એની માથાદીઠ આવક પણ વધારે છે, એટલે જ કહીએ ને કે વિકસિત દેશ છે. જ્યારે વિકાસશીલ દેશો છે તો એની માથાદીઠ આવક કેવી છે, ઓછી છે. તુલના કરીએ તો ખબર પડે કે એ ઓછી છે. આગળ જોઈએ કે જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7-10 ગણી ઓછી છે, એટલે કે આપણે જોઈએ ને કે જે વિકાસશીલ દેશોની માથાદીઠ આવક છે એ વિકસિત દેશો છે, એટલે કે અમેરિકા છે, નોર્વે છે, તો આ બધા દેશો કરતાં 7-10 ગણી ઓછી, આમ કહીએ ને આપણે કે ઘણી બધી ઓછી કહેવાય. અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી, એટલે કે આપણે કહીએ ને કે સાવ પછાત દેશો હોય, કે આમ કહેવાય ને કે સાવ પછાત હોય એટલે કે એની માથાદીઠ આવક પણ સાવ ઓછી જોવાની એમ, તો એ કરતાં બહુ કંઈ વધારો નથી ખાસ એમ, એટલે કે હજી પણ ઘણી બધી પ્રગતિ છે એ કરવાની જરૂર છે. આગળ જોઈએ તો આપણને આ બધા આંકડા આપેલા છે કે બધા રાષ્ટ્રીય આવકની તુલના છે, તો એના આંકડા આપવામાં આવ્યા છે. તો એ શું કીધું છે કે રાષ્ટ્રીય આવકની તુલના, એટલે કે સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ. હવે રાષ્ટ્રીય આવક છે એની તુલના કરી છે કે જે સમ ખરીદ શક્તિ હોય છે, કે અલગ અલગ એની જે માપદંડ છે એના, એ મુજબ કીધું છે. તો એ બધા અલગ અલગ દેશ છે તો એમાં કમ્પેરિઝન એટલે કે તુલના પણ આપી છે, અને એમાં જે ફેરફાર હોય છે માથાદીઠ આવકમાં જે, તો એ પણ આપેલા છે. તો આ રીતે આંકડા જોઈએ આપણે સૌ પ્રથમ કે રાષ્ટ્રીય આવકની તુલના, એટલે કે સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ જોઈએ કે દેશ અને માથાદીઠ આવક, એટલે કે અમેરિકન ડોલરમાં આપેલી છે માથાદીઠ આવક, તેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો એ કીધું છે નોર્વે, એટલે કે માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં નોર્વે છે એમાં 63,990 કીધું છે, એટલે કે રાષ્ટ્રીય આવકની તુલના છે તો નોર્વેમાં કેટલી છે. તો સૌપ્રથમ આપણે અહીંયા આંકડો જોયો ને, આજે કીધો છે 63,909 ડોલર, અને અહીંયા પણ કીધું છે
સમખરી શક્તિ તો એ પ્રમાણે જોઈએ કે અમેરિકન ડોલરમાં કીધું છે એટલે કે માથાડી ઠાવક છે એમ રૂપિયામાં નથી આપી આપણને કે કોઈ પણ પણ અમેરિકન ડોલર એટલે કે કહેવાય ને કે સર્વસ્વીકૃત જે માપ હોય છે અમેરિકન ડોલર તો એ પ્રમાણે એની માપણી કરી છે તો રાષ્ટ્રીય આવક છે તો એમાં નોર્વેમાં 63,909 એની પછીનો ક્રમ છે તો અમેરિકામાં 52,308 છે પછી જર્મનીમાં જોઈએ તો 43,049 છે પછી ઇંગ્લેન્ડમાં જોઈએ તો 35,002 ચીનમાં જોઈએ તો 11,447 છે 11,477 છે શ્રીલંકામાં જોઈએ તો 9,250 છે ભારતમાં જોઈએ તો 5,150 છે પાકિસ્તાનમાં જોઈએ તો 4,652 છે બાંગ્લાદેશમાં જોઈએ તો 2,713 છે તો સાવ ટૂંકમાં કહેવાય ને કે જે વિકસિત દેશ છે તો એની વધારે છે પછી ક્રમશઃ જેમ વિકાસશીલ દેશો છે આવતા જાય છે એટલે કે એની જે માથાડી ઠાવક છે એમાં ઘટાડો થતો જોવા મળે છે એટલે કે 63,052,000 ઘટીને પછી સાવ છે એટલે 2,713 સુધી પહોંચી ગઈ છે હવે આગળ જોઈએ આપણે કે જે એમાં ફેરફાર થયો છે એની વાત કરી છે કે છેલ્લા વર્ષોમાં ભારતની માથાડી ઠાવકમાં થયેલા ફેરફાર એટલે કે અમુક છેલ્લા વર્ષ છે એમાં જે માથાડી ઠાવકમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે એટલે કે અમુકમાં વધારો થયો છે અમુકમાં ઘટાડો થયો છે તો વર્તમાન જે ચાલુ કિંમત રૂપિયામાં આપી છે અને સ્થિર કિંમત રૂપિયામાં આપી એટલે કે બંને આપણને આપેલી છે તો એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે વર્ષ આપેલું છે 2011 અને 2012 એમાં વર્તમાન એટલે કે ચાલુ કિંમત રૂપિયામાં આપી છે એ કેટલી છે 64,316 રૂપિયા છે અને એ જે સ્થિર કિંમત કેટલી હતી 64,316 એટલે કે એઝ ઇટ ઇઝ એમાં કોઈ બહુ ફેરફાર નથી પછી જોઈએ 2011, 2012 અને 2013 તો 2012-13 છે તો એમાં જોઈએ કે વર્તમાન એટલે કે ચાલુ કિંમત રૂપિયામાં કેટલી છે 71,593 છે અને જોઈએ કે સ્થિર કિંમત રૂપિયામાં છે તો એ કેટલી છે 66,344 છે પછી 2013 અને 2014માં જોઈએ તો 80,388 જ્યારે સ્થિર કિંમત રૂપિયામાં જોઈએ તો 69,959 છે અને આગળ જોઈએ કે 2014 અને 2015 છે તો એમાં 88,533 અને સ્થિર આવક કિંમત રૂપિયામાં છે એ 74,193 છે તો સૌપ્રથમ આપણે જોઈએ કે આમાં છે કોઈ ફેરફાર નથી એટલે કે પેલું જે 11-12 નું વર્ષ છે એમાં ફેરફાર નથી પછી 12-13 છે તો એમાં આપણે જોઈએ તો ઘટાડો થઈ ગયો છે સ્થિર કિંમત છે 13-14 છે એમાં આપણે જોઈએ કે વર્તમાન ચાલુ કિંમત છે એ કમ્પેરિઝન કરીએ તો માનો કે સ્થિર કિંમત છે તો એ ઓછી છે ને ઘટાડો છે એમાં જ્યારે એમાં વર્તમાન કિંમત એ છે તો આમાં વધારો એટલે કે 80 છે જોવા મળે છે જ્યારે 14-15ની વાત કરીએ તો સ્થિર કિંમત રૂપિયામાં 74,000 છે જ્યારે વર્તમાન ચાલુ કિંમત છે એ કેટલી છે 88,533 છે આમ ભારત સરકારના વિવિધ આર્થિક સર્વેમાંથી સંકલિત છે આ બધી માહિતી હવે આપણે જોઈએ કે આ બધા આંકડા આપણને આપેલા છે સૌપ્રથમ આપણને આપેલું છે ખેતી છે ઉદ્યોગ છે અને સેવા એટલે કે ત્રણેય ક્ષેત્ર આપેલા છે પછી વસ્તી છે પછી ગરીબી છે બેકારી છે અને માનવ વિકાસ છે હવે આગળ જોઈએ આપણે કે ખેતી તો ભારતની વાત કરી છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે એટલે કે ભારત દેશની વાત કરીએ તો ભારતની મોટા ભાગે લગભગ વધારામાં વધારે વસ્તી છે ને તો એ ગામડામાં રહે અથવા તો ખેતી ક્ષેત્રમાંથી એની રોજગારીનું સર્જન કરતા હોય છે એટલે કે સેવા અને ઉદ્યોગ છે તો એનું પ્રમાણ સૌપ્રથમ જોઈએ આઝાદી સમયની વાત કરીએ તો ત્યારે પણ સાવ નહીવત અથવા તો ઓછું હતું જ્યારે અત્યારે જોઈએ તો ખેતી છે એ સિવાય પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે તો એમાં ઘણી બધી ટૂંકમાં કહેવાય ને કે એમાં તફાવત જોવા મળે છે એટલે કે સુધારો થયો છે આમ ભારત એક ખેતી પ્રધાન દેશ છે આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2002માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી 2001માં વાત કરીએ તો 56.7% રોજગારી પ્રાપ્ત થતી હતી એટલે કે ભારતની લગભગ 72% વસ્તી એટલે કે કુલ 100% હોય એમાંથી 72% વસ્તી તો ગામડામાં જ રહે છે એમ અને એમાં પણ કેવી તો કે ગામડાની વાત કરીએ તો 2001-2002માં 58%
એને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત મળતી હતી, જ્યારે 2001માં 56.7% હતું. એટલે કે આ છે ને બંને વર્ષનો જે તફાવત છે, એટલે કે 1-2માં 58% હતું, પણ ખાલી 2001ની વાત કરીએ તો 56.7% હતું. જે પ્રમાણ 2013-14માં ઘટી અને લગભગ 49% જેટલું રહ્યું છે. એટલે કે આ પ્રમાણ છે એ ઘટ્યું છે. એટલે કે 13-14માં ઘટી અને કેટલું થઈ ગયું છે, એટલે કે ખેતી ક્ષેત્ર છે એ પરનું ભારણ છે એ કેવું ઘટતું જાય છે. આર્થિક સર્વે 2014-15 અનુસાર કીધું છે. આમ ભારતમાં ખેતી ક્ષેત્ર છે તો એનું મહત્ત્વ ઘટતું ગયું છે. એટલે કે ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ક્રમશઃ શું થાય છે, ઘટતું જતું હોય છે. આગળ વાત કરીએ કે 1950 અને 1951માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ કેટલો હતો, 55% હતો. એટલે કે 1950-51માં જોઈએ તો ખેતી ક્ષેત્રનો જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ કેવો, 55. એટલે કે અડધા કરતાં વધારે ફાળો કહી શકાય છે. આગળ જોઈએ કે તે વર્ષ 2013-14માં ઘટી અને માત્ર 14% રહ્યો છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં જે ખેતી ક્ષેત્રનો ફાળો છે એ ક્રમશઃ કેવો થાય, તો કે 55% હતો અને વર્ષ 13-14માં ઘટી અને કેટલો રહે છે, માત્ર 14%. એટલે કે એમાં ક્રમશઃ શું થાય છે, ઘટાડો થઈ ગયો છે. આગળ જોઈએ 1980-81માં 38% અને 2001-02માં 22.3% છે. એટલે કે ખેતી ક્ષેત્રનો ફાળો છે પહેલાં 14% હતો, પછી એ પહેલાંની વાત કરીએ તો 1980-81માં 38% હતો, જ્યારે 2001 અને 2001માં 22.3% છે. એટલે કે આમ જોઈએ ને કે શરૂઆતમાં જે ખેતી ક્ષેત્રનું પ્રમાણ છે એ બહુ વધારે હતું, જે ક્રમશઃ શું થાય છે, ઘટતું જાય છે. પછીનું જોઈએ ઉદ્યોગો. હવે ઉદ્યોગોની વાત કરી છે કે જે ઉદ્યોગો ક્ષેત્ર છે, એટલે કે ઉદ્યોગની સ્થાપના થાય, કે એમાં બે હોય, એક નાના પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો. વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. હવે જો ઉદ્યોગોનું પ્રમાણ છે 1951ની વાત, એટલે બહુ પહેલાંની વાત છે, તો એમાં ઉદ્યોગોનું પ્રમાણ કેટલું હતું, કે લોકોને 10.6% જેટલી રોજગારી પૂરી પાડતા, એટલે કે રોજગારીનું સર્જન કેટલું હતું, 10.6% હતું. આ પ્રમાણમાં વર્ષ 2001માં જોઈએ તો 18.2 થયું હતું. એટલે કે એમાંથી વધી અને કેટલું આપણે જોઈએ ને કે એનો પ્રમાણ છે એ વધે છે. એટલે કે 10.6માંથી 18.2% થઈ ગયું, એટલે કે ઘણો વધારો સૂચવે છે. પણ આ પ્રમાણ છે વધારો વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ છે 24.3% થઈ ગયું. એટલે કે એમાં પણ ક્રમશઃ વધારો, 10માંથી 18.2% છે અને પછી વધી અને કેટલું થઈ જાય છે, 24.3%. તેટલું જ નહીં પણ 1950 અને 1951માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો આપતું હતું. એટલે કે જે રાષ્ટ્રીય આવક છે એની વાત કરી છે 1950 અને 1951માં ઉદ્યોગ ક્ષેત્રે જે રાષ્ટ્રીય આવક છે તો એમાં હિસ્સો કેટલો હતો, એમ કે માનો કે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો હોય તો બધાનો ટકાવારી હિસ્સો છે, આપણે જોઈએ કે ખેતી છે, ઉદ્યોગ છે, સેવા છે, તો એવી રીતે ઉદ્યોગ ક્ષેત્રનો 1950-51માં રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ 16.6% હતો. જે પ્રમાણ વર્ષ 2013 અને 14માં વધી અને કેટલું થઈ ગયું છે, 26% થઈ ગયું. એટલે કે 16.6% હતું, એમાંથી વધી અને કેટલું થઈ જાય છે, 26% છે થઈ જાય છે. હવે આગળ જોઈએ, આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર છે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. એટલે કે હવે એવું કીધું છે કે આ ઉપરાંત જે ઉદ્યોગ ક્ષેત્ર છે તે વર્તમાન એટલે કે હાલના સમયમાં શું કરે છે, કે જેની નિકાસ કમાણી હોય છે, એટલે કે હાલના સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. એટલે કે અત્યારની વાત કરી છે કે કુલ હિસ્સો 3 હોય, ખેતી, ઉદ્યોગ અને સેવા છે, એવી રીતે 3 ક્ષેત્ર, પણ કુલ હિસ્સો છે એ 3 હોય તો એમાંથી બીજો ભાગ કોનો હોય છે, ઉદ્યોગનો. અથવા તો એવું કહી શકીએ કે વર્તમાન ક્ષેત્ર છે ઉદ્યોગ ક્ષેત્ર, તો એના સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી કોની છે, ઉદ્યોગ ક્ષેત્રની છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો એક ઝોક વધ્યો છે. એટલે કે આમ જોઈએ ને કે ક્રમશઃ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટી અને ઉદ્યોગ ક્ષેત્રમાં જતું રહે છે, અથવા તો એમાં વધારે પ્રમાણ જોવા મળે છે.
પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી, એટલે કે વાસ્તવમાં જોઈએ તો ભારત છે કંઈ ઔદ્યોગિક દેશ નથી, એટલે કે સમગ્ર જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્રનું વર્ચસ્વ છે તો એવું ભારતમાં જોવા મળતું નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950 અને 51માં 15%, હવે એનો ફાળો આપ્યો છે આપણને કે રાષ્ટ્રીય આવકનો 50-51માં કેટલો, 15% ફાળો. અને આગળ જોઈએ કે 1981-81ની વાત કરી છે કે રાષ્ટ્રીય આવકમાં જોઈએ કે સૌપ્રથમ 15% ફાળો હતો, જ્યારે 80-81માં કેટલો હતો, 24% ફાળો હતો. એટલે કે રાષ્ટ્રીય આવકમાં જે ફાળો છે, ટકાવારી હિસ્સો છે, એ તો કે 2001 અને 2 માં કેટલો હતો, 27.3% હતો. તો આમ રાષ્ટ્રીય આવકમાં જોઈએ કે ક્રમશઃ ફાળો છે એ વધતો જાય છે, એટલે કે 15 માંથી 24 થયો, 24 માંથી 27.3 થઈ ગયો છે, અને 2013 અને 2014 માં હિસ્સો છે 26.2% જોવા મળે છે. આમ RBI અને CSO એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, તો એ બંનેમાંથી જે ટૂંકમાં કહેવાય ને કે માહિતી છે સારી એવી મળી રહે છે. તો એવું કહી શકીએ કે આઝાદી સમયે ઉદ્યોગોનું પ્રમાણ છે એ સાવ ઓછું હતું, અને 1951 છે ત્યાં સુધી રોજગારી પૂરી પાડતા હતા, પણ પછી જ્યારે અત્યારે જેમ જેમ વિકાસ થતો જાય છે એમ જે રાષ્ટ્રીય આવકમાં જે ઉદ્યોગ ક્ષેત્રનો ટકાવારી હિસ્સો છે વધતો જાય છે. હવે આપણે પછીનું જોઈએ સેવા ક્ષેત્ર. તો ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો. એટલે સેવા ક્ષેત્રનો જે રોજગારીમાં ફાળો છે એ કેટલો છે, 17.3% છે. એની વાત કરી છે કે 1951 વખતે 17.3 હતો, જે વર્ષ 2001માં 25.2% થઈ ગયો છે. એટલે કે સેવા ક્ષેત્રમાં જે ફાળો છે, એટલે કે વર્ષ 2001માં 25.2% થઈ ગયો છે, અને વર્ષ 11-12માં વધી અને 27% થઈ ગયો છે. એટલે કે વર્ષ 11-12માં વધીને કેટલા ટકા થઈ ગયો, માનો કે 17% આવતો, પછી વધીને 25.2% થઈ ગયો, 11-12માં વધી અને 27.27% થઈ ગયો, એટલે કે ક્રમશઃ એ ફાળો છે વધતો જાય છે. વર્ષ 1950 અને 1951માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના GDPના, એટલે કે સેવા ક્ષેત્રની વાત કરી કે એનું જે રાષ્ટ્રીય આવકનો જે GDP એટલે કે જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હોય છે, તો એના 30.3% હિસ્સો આપતું હતું. એટલે કે જે રાષ્ટ્રીય આવક છે તો એમાં જે સેવા ક્ષેત્રનો ફાળો કેટલો હતો, 30.3% હતો. અને 1980 અને 81માં કેટલા ટકા થાય છે, 38% થાય છે. પછી જોઈએ 2000 અને 2001માં 50.4%, એટલે કે કહેવાય ને કે સારો એવો વધારો કર્યો છે સેવા ક્ષેત્રે, ઘણી પ્રગતિ કરી. કે જે વર્ષ 2001 છે તો એમાં 50.4% હિસ્સો, સ્ટાર્ટિંગમાં જોઈએ ને તો 17% હિસ્સો હતો, પાછો વધીને 25 ને 27 એવી રીતે થયો છે, પછી 30, પણ હવે વધી અને કેટલો થઈ ગયો છે, 2000 અને 2001માં 50.4% થઈ ગયો છે. જે પ્રમાણ વર્ષ 2014 અને 2015માં વધી અને 52.7% થયું છે. એટલે કે આ પ્રમાણ છે વર્ષ 2014 અને 2015માં વધીને કેટલું, 50 માંથી કયું થઈ ગયું છે, 52.7% થઈ ગયું છે, જે સારી એવી પ્રગતિ સૂચવે છે. આમ ભારતમાં સેવા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં આમ કહેવાય ને કે સારી એવી એની પ્રગતિ છે, એમાં સારો એવો ફાળો પણ સેવા ક્ષેત્રનો જોવા મળે છે, અને અભૂતપૂર્વ વિકાસ અને સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે. તો આવી રીતે સેવા ક્ષેત્ર છે એનો પણ સારો એવો વિકાસ જોવા મળે છે. હવે આપણને પછી આપ્યું છે વસ્તી છે, ગરીબી છે, બેકારી છે, માનવ વિકાસ અહેવાલ છે. તો આ રીતે આપણે જે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે તો એમાં અલગ અલગ બધા લક્ષણો છે એનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ, અને હવે પછીનું જે નેક્સ્ટ છે એટલે કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે, ત્યાંથી જે બધા બાકી મુદ્દા છે એનો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.